આજે પર્યાવરણ ડે દિવસે અમે એક હ્યુમન એક્ટિવિટી કરેલી છે નાના બચ્ચાઓને, એટલે થેલેસેમિયાના જે વોરિયર્સ છે એને મદદરૂપ થવા માટે એના એક ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. હવે આ આયોજન મારી હોસ્પિટલમાં થયેલું છે, પણ એનો જે સહકાર છે તે મને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો અને વુમન્સ ડૉક્ટર બિંગ તરફથી પણ મળેલો છે, અને સાથે સાથે લવ તાપી કેર તાપીની અમારી જે ટીમ છે એના જે વોલેન્ટિયર્સ છે તે લગભગ બધા જ આજે આવેલા છે, અને લોકો આજે વ્યવસ્થામાં ખૂબ મદદ કરી રહેલા છે. એટલે આ બધાના સહકારથી એક જે સામાજિક પ્રવૃત્તિ છે તેમાં અમે સુપેરે પાર પાડવા માટે સમર્થ બન્યા છે, ને લગભગ અત્યારે 64 બોટલ્સ ભેગી થઈ ગયેલી છે. હજુ 3 કલાકનો ટાઈમ છે અને લંચ અવર્સમાં ઘણા બધા લોકો આવશે, એટલે 100 જેટલી બોટલ્સ કે એનાથી વધારે કલેક્ટ થશે એવો એક ટાર્ગેટ છે, અને આનાથી ચોક્કસ થેલેસેમિયાના બાળકોને મદદ મળશે. થેલેસેમિયાના બાળકો પણ આજે આવેલા છે અને થેલેસેમિયાના વોરિયર્સ ઘણા ખુશ છે, અને એ લોકોની ખુશી જોઈને અમારો ઉત્સાહ બેવડાય છે. ડૉક્ટર દીપક પટેલ, લવ એન્ડ કેર હોસ્પિટલથી અમે લોકો બોલીએ છીએ. મિત્રો, આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, એટલે કે આ દિવસે આપણે જેટલું બને એટલું પ્રકૃતિને હેલ્પ કરીએ તેવો એક સંકલ્પ લેવો જોઈએ. આ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે અમે લોકોએ થોડીક એક્ટિવિટી આજે કરી છે. સવારે અમે લોકોએ તાપી નદીના કિનારે લગભગ 50 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું અને નદી કિનારો આખો લીલો રહે તે માટેના પ્રયત્નો કર્યા. ત્યાર પછી સિટીની અંદર લોકો માસ્ક મેક્સિમમ પહેરે તેની અવેરનેસ માટેના પ્રોગ્રામ કર્યા, અને ત્યાર પછી અમારી હોસ્પિટલ લવ એન્ડ કેર હોસ્પિટલ તાળવાડી ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે. બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો મુખ્ય હેતુ એ હતો કે લોકડાઉનના પીરિયડ દરમિયાન થેલેસેમિયાના દર્દીઓ તથા હિમોફેલિયાના દર્દીઓને કન્ટિન્યુઅસ જે બ્લડનો સપ્લાય જોઈતો હતો તેમાં સ્કેરસિટી ઊભી થઈ છે, અને એને પૂરી પાડવા માટે સુરત રક્તદાન કેન્દ્ર તરફથી એક રિક્વેસ્ટ આવી હતી. તો તેના અનુસંધાનમાં અમે અમારા એરિયામાં સામાજિક વર્કરોને વાત કરી અને આ સ્કેરસિટીને પૂરી કરવા માટે એક પ્રયત્ન કર્યો છે. સાથે સાથે એક આ પર્યાવરણને અવેરનેસ માટેનો પ્રોગ્રામ છે. અત્યારે કોરોનાનો જે પાન્ડેમિક ચાલી રહ્યો છે તેમાં પણ પેશન્ટોને બ્લડની બહુ જ જરૂર પડે છે, તો તેને પૂરું પાડવા માટે આ એક કાર્ય આજે હાથ ધર્યું છે, અને એમાં અમે લગભગ 100 જેટલી બોટલ ભેગા કરી શકીશું તેવો અમને સંકલ્પ કરેલો છે. થેન્ક યુ. હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે. લવ એન્ડ કેર હોસ્પિટલ અન્ય બી એન્વાયરમેન્ટલ રિલેટેડ પ્રોજેક્ટ કરી રહ્યો છે. લવ તાપી કેર તાપી, એમાં આપણી તાપી નદીને શુદ્ધ કરવા માટે, શુદ્ધ એટલે પાણી શુદ્ધ હોવું, પાણી ઘણીવાર દૂષિત થઈ જાય છે કેમ કે એની આજુબાજુનું વાતાવરણ દૂષિત હોવાથી વરસાદ પડે ત્યારે ઘણું બધું દૂષિત વસ્તુઓ પ્લાસ્ટિક ને બધું તણાઈને નદીમાં આવતું હોય છે. તો એના માટે લવ કેર અને તાપી કેર પ્રોજેક્ટ દ્વારા અને આજે IMA સપોર્ટથી અમે થેલેસેમિયાના બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ આજ રોજ લવ એન્ડ કેર હોસ્પિટલ ખાતે રાખેલ છે, જેમાં જેના લવ એન્ડ કેર હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર દીપ્તિબેન ડૉક્ટર ને આશરે 71 બોટલ બ્લડ તો કલેક્શન થઈ ગયું છે, પણ અમારો 100 જેવો બ્લડ કલેક્શન
કરવાનો ટાર્ગેટ છે, જે પૂરો થઈ જશે 3 વાગ્યા સુધી. અને આપ બધાના સપોર્ટથી એક સોશિયલ એક્ટિવિટી, આજે 5 જૂન એટલે પર્યાવરણ દિવસ કહેવાય છે, પર્યાવરણને શુદ્ધ કરવા માટેની બી કામગીરી થાય, વત્તા સોશિયલ એક્ટિવિટીના પરપજે જે થેલેસેમિયાના બાળકો જેમને વારંવાર આપણે બ્લડ ની જરૂર પડતી હોય છે, તો એ બી સોશિયલ એક્ટિવિટી લવ એન્ડ કેર હોસ્પિટલને IMAના સપોર્ટથી આજ રોજ કરવામાં આવેલ છે.